त्रावड़ योगी समाजे पालनपुर थी गांधीनगर पदयात्रा नु आयोजन कर्यु, जेमां पालनपुर एरो मास सर्कल थी गांधीनगर सत्याग्रह छावणी सुधी पदयात्रा नो प्रारंभ कर्यु। त्रावण योगी समाज द्वारा पालनपुर एरोमा सर्कल थी पदयात्रा प्रारंभ कर्यो अने गांधीनगर सत्याग्रह छावणी सुधी पहोंची छे। जारे मुख्यमंत्री श्री ने आवेदन पत्र आपवामां आवशे। आ पदयात्रा नो महत्वनो हेतु ए हतो के विचरती विमुक्ति जाति में आवता लोकोने पोताना हक अधिकार आपवामां आवशे। विधानसभा ने चूंटणी पहला अने अलग थी 11% अनामत तेमज अन्य लगता हक अधिकार आपवामां नहीं आवे तो विचरती विमुक्त जातियों में आवता तमाम लोग विधानसभा ने चूंटणी नो बहिष्कार करशे तेमज उग्र आंदोलन करवानी पण चीमकी आपी हती। आ पदयात्रा में 40-42 जातिना लोको साथे असंख्य मानव महिरामण जोड़ायो हतो अने सत्याग्रह छावणी खाते पोतपोताना हको माटे रजूआत करी हती। અગિયાર ટકા અનામત આરક્ષણ અમને જુદું આપો, આ લડત અમારી 2015થી ચાલી રહી છે, જો 2015થી આજ સુધી સરકાર શ્રીએ અમારો વોટ માટે જ ઉપયોગ કર્યો છે, આજ સુધી કોઈ પણ પક્ષે અમારી નોંધ નથી લીધી કે નથી અને સરકાર શ્રીએ લીધી, અને અમે આજે પણ દુઃખની વેદના સાથે અમે તમને જણાવીએ છીએ કે સાહેબ અમને આરક્ષણ આપો। સરકાર શું તમારી શું માંગ છે? સરકાર સામે અમારી 11% આરક્ષણ, 27%માંથી અમને 11% આરક્ષણ જુદું આપો। કદાચ સરકાર તમારી માંગ પૂરી નહીં કરે, તમે આજે શું અત્રે ઉપસ્થિત ગ્રામ સમાજના દરેક ભાઈઓ, સરકાર અમારી માંગ પૂરી નહીં કરો તો આગળની 2 દિવસમાં અમે આગળની રણનીતિ સમાજ સાથે લઈ અને નક્કી કરીએ। મારું નામ રાકેશભાઈ રાવળ, બનાસકાંઠાથી સમસ્ત ગુજરાત રાવળ સમાજ આયોજિત પાલનપુરથી ગાંધીનગર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરી રહ્યું છું। આ પદયાત્રાનો હેતુ એ છે કે વિચરતી વિમુક્તિ જાતિ દ્વારા જે અન્યાય થઈ રહ્યો છે, જેમને શિક્ષણ, સત્તા અને નોકરીમાં જે ભાગીદારી નથી મળતી, આ સમાજોને આ અનામત મળે, આ સમાજો જાગૃત થાય, ઉજ્જવળ ભવિષ્ય, પોતાનું કારકિર્દી ઘડે, એ જ હેતુથી અમે આ પદયાત્રાનું આયોજન કરેલું છે। અને આજે સમસ્ત ગુજરાતના રાવળદેવો ખૂણે ખૂણેથી અહીંયા હજારોની મેદનીમાં ઉમટવાના છે, અને જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉંચાઈ છે। ભાવનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા એવા વિવિધ વિસ્તારોમાંથી, મહેસાણાથી વિવિધ ક્ષેત્રોમાંથી અહીંયા બોલાવ્યા છે। જો સરકાર તમારા કોઈ નિર્ણય આજે સમાજ એકજૂટ સંમેલનનું આયોજન કરેલું છે, અને જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારીશું। રાવણ દાનાભાઈ રામજીભાઈ, અભ્યાસ BA, ફર્સ્ટ યર LLB એટેન્ડન્ટ, અમો બનાસકાંઠા જિલ્લાથી પાલનપુર એરોમા સર્કલથી પગપાળા પદયાત્રા કરીને ગુજરાત સરકાર સામે વિચરતી વિમુક્ત જાતિના 42 કોમો સાથે લઈને NTDNTમાંથી બક્ષી પંચમાં જે 27% ગુજરાત સરકારે ભારતનું બંધારણ જે વખતે ઘડાયેલી વખતે 27% અનામત રાખેલી, એ 27%માંથી વિચરતી વિમુક્ત જ્ઞાતિઓને સાત જ્ઞાતિઓની 42 જ્ઞાતિઓનો સમાવેશ થયેલો છે। આ 42 જ્ઞાતિઓ અમો એકલા વિચરતી વિમુક્તિમાં એકલા રાવણ ભાઈઓ આ સાવણીમાં ઉપવાસ ઉપર નથી, પણ 42 જ્ઞાતિની ભાઈઓને સાથે લઈને છીએ। ગુજરાત સરકાર સમયે અમારી માગણી છે કે આ 27% અનામતમાંથી અમારી 42 કોમોને 11% અનામત મળે। ભારતના બંધારણમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બે અલગ પડ્યા, એટલે મહારાષ્ટ્રમાં જે પેનલ્ટી છે એ પ્રમાણે ગુજરાત સરકાર અમારી 11% અનામતની માગણી પૂરી કરે। કેન્દ્ર સરકારે, દિલ્હીની પાર્લામેન્ટ સરકારે તો રાજ્ય સરકાર ગુજરાત સરકારને આદેશ કરેલો જ છે, પણ ગુજરાત સરકાર 27%માંથી 11% વિનંતી છે વારંવાર વાતો કરવા છતાં કંઈ કાર્યવાહી નથી થતી। આવનારી પેઢીમાં અમારા સમાજના ડોક્ટરો, વકીલો, જજ, મામલતદાર, PA સાહેબ કે કોઈ પણ પોસ્ટ ઉપર અનામત સિવાય આગળ આવી શકે એવા શક્યતા નથી। અમારી આવનારી ભાવિ પેઢીને બચાવવા માટે અમે આ સત્યાગ્રહ સાવડીમાં બેઠા છીએ। સરકાર અમારી માગણીઓને નહીં સંતોષે
तो अमे आम अमरण उपवास पर उतरीशु तेथी अमे सरकार ने जाहिर चेतवनी आपे छे के सत्वरे अमारी मांगणी नो उकेल करे छेल्ला 27 वर्षथी अगाउनी सरकारे अमारो दुरुपयोग करेलो हालनी सरकार अमारो कोई सांभळती नथी फक्त झंडा ऊंचा करीने अमने फेरवार मांगे छे तो हवे अमे आवनारी पेढ़ीना शिक्षण माटे नई सोखी लईए नई सोखी लईए नई सोखी लईए आ अमारी छेल्ली चेतवनी छे सरकार ने। हूँ रमण भाई रावत गांधीनगर रहवासी। अमारी मागणी ए छे के जे पक्षी पंचनी जातियों ने ओबीसी जातियों ने 27% अनामत आपवामां आवे छे एमांथी आ विचरती अने भटकती जातियों जे छे 40 जातियों ने ए 27% अलग रीते 11% अमने अलग आपवामां आवे अने ए अमने बधी रीते शिक्षण में नौकरी में अने जे विधानसभा के धारासभ्य होय एनी जे सीटों होय एमां पण आपवामां आवे ए रीते बंधारणीय जे जग्याओ होय एना उपर पण अमने आ रीते 11% अनामत आपवामां आवे एवी अमारी मागणी छे। अमे 31 ऑगस्टना रोज अमारो मुक्ति दिवस उजव्यो हतो रामकथा मैदान गांधीनगर खाते मुक्ति दिवस उजव्यो हतो। केम मुक्ति दिवस उजवो पड्यो कारण के 1875 थी जे एक क्रिमिनल एक्ट लागू कर्यो हतो आ जातिओ उपर के आ जातिनो पारक का आजे जन्मय ए पण क्रिमिनल छे एम समझीने एना उपर गुनो दाखल करवामां आवतो हतो अने एना लीधे तो आ जातिओना माणसो गांधीजीनी अहिंसक लड़ाईमां पण भाग नथी लई शक्या कारण के भाग लेवा जाए तो एमने तो तरत क्रिमिनल एक्टना मुजब एमने पकड़ी लेवामां आवता हता। एटले ए क्रिमिनल एक्ट 1947 देश आजाद थयो पण रद्द करवामां आव्यो नहोतो एटले आ जातिओ आजाद थई नहोती। 1952ના रोज आ क्रिमिनल एक्ट भारतना वडाप्रधान जवाहरलाल नेहरूए ज्यारे रद्द कर्यो ए तारीख हती 31 ऑगस्ट 1952। एना लीधे अमे अमारो ए दिवस मुक्ति दिवस मानीए छीए अने ए दिवस अमारो स्वतंत्र दिवस मानीए छीए। आजनी सरकार आजे 75મો जे सुवर्ण महोत्सव नहीं पण ए जे महोत्सव उजवी रही छे ए महोत्सव ने एने खबर नथी के आटला वर्षोथी तमे जे महोत्सव उजवी रह्या छो आ जातिओ ने कोई महोत्सव नी खबर छे खरी? आ जातिओ ने आ देश आजाद थयो एना कोई लाभ मर्या छे खरा? आ जातिओ पछात एटले पछात ज राखवानी छे अने पछात ज रहेवा माटे अमे जन्म्या छीए। तो बंधारण ने जोगवाईओ मुजब अमने पण अमारो हक अमारो अधिकार मांगवानी अमारी फरज छे ने एटला माटे अमे आजे आ भाईओ ठेठ पालनपुर थी पदयात्रा योजीने आव्या छे। ए पदयात्रा योजवानुं कारण ए ज हतुं के ગુજરાતમાં આટલું બધું આંદોલન થાય આટલી મોટી રેલીઓ થાય અને આ સમાજ માટે કોઈ નોંધ પણ ના લે એટલા માટે આ નોંધ લેવડાવવા માટે આજે આ પદયાત્રા યોજવી પડી છે। બ્યુરો રિપોર્ટ લાઈવ 24 ન્યૂઝ।